गुड मॉर्निंग फ्रेंड्स, एसपी सर हियर। चलो चैप्टर नो लास्ट लेक्चर એટલે કે આમ તો લાસ્ટ ટોપિક બાકી છે, ચલાવી દઉં। એક નાનો એવો ટોપિક જ છે, પણ મને એવું લાગ્યું કે થોડું અલગ સમજાવું તો વધારે સારું રહેશે, એટલે નવો લેક્ચર બનાવી દીધો। થોડો નાનો અને શોર્ટ એન્ડ સ્વીટ લેક્ચર રહેશે, તો ચલો ચાલુ કરીએ। છેલ્લો ટોપિક હાઇડ્રોજન બંધ, ચેપ્ટર 4 નો। પણ આમ તો હાઇડ્રોજન બંધ મેં ચલાવી દીધું, સાચું કહું તમને, પણ તો બી હવે રિપીટ ટેલિકાસ્ટ કરવાનું છે કંદા। પણ હજી બી કહી દઉં, યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા તમે યુટ્યુબ પર જઈ અને કેમિસ્ટ્રી વિથ એસ્પેશિયલ લખીને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો। નીચે તમને નાની ઘંટડીનું બટન દેખાશે, તડડ તડડીન કરી દેવાનું, એટલે નવા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને મળતી રહે। ચલો તો હાઇડ્રોજન બંધ વિશે ચર્ચા કરીએ। બહુ ઇઝી ટોપિક છે, સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે કે શું છે હાઇડ્રોજન બંધ। હા, એટલે સ્ક્રીન ઉપર એવું ના દેખાય, હું સમજાવું। તો હાઇડ્રોજન બંધ વિશે ડિટેલમાં જવું એ પહેલા અહીંયા કહી દઉં તમને, હું જ સમજાઈ દઉં આખો બંધ, બરાબર, પછી આપણે થિયરીમાં મુદ્દા જોઈ લઈશું। હાઇડ્રોજન બંધ જેને ટૂંકમાં કેવું હોય તો એચ બંધ પણ કહેવાય। એક્ઝેક્ટલી કેવું છે, હાઇડ્રોજન જ્યારે એના કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા, વધુ વિદ્યુત ઋણમય તત્વ લાઈક દેટ, પછી ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, ફ્લોરિન હોય, ક્લોરિન હોય, ટૂંકમાં જેમની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ હોય, આવા વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે જ્યારે હાઇડ્રોજન જ્યારે આમની સાથે સહસંયોજક બંધથી જોડાય, કયા બંધથી જોડાય, સહસંયોજક બંધ દ્વારા જોડાય, ત્યારે એમની વચ્ચે રચાતો જે સહસંયોજક બંધ હોય, ખરેખર સહસંયોજક નહીં પણ એની જગ્યાએ કેવો હોય, ધ્રુવીય સહસંયોજક। આગળ મેં ધ્રુવીય સહસંયોજક બંધની વાત કરી એટલે ખબર હશે, લાઈક ધેટ હું એમ કહું મારી પાસે હાઇડ્રોજન છે, ચલો એમ કરો ફ્લોરિન સાથે જોડાય છે, તો બધાને ખબર હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7, જેમાંથી ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયા છે। હવે આમ તો છે ને, જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ ઇનકેસ ભાગીદારી કરીને જોડે ને, તો બંધના ઇલેક્ટ્રોન હોય ને એ બંનેના કેન્દ્રથી સમાન અંતરે રહે। પણ આ અણુનો જરા વિચાર કરો તો બધાને ખબર છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોય, વધુ, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, કોના કરતા, હાઇડ્રોજન કરતા, એટલે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે। એટલે થવાનું શું કે આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ સહેજ કોની તરફ ખેંચાવાના, ફ્લોરિન તરફ, એટલે બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે તો એમની વચ્ચે અધ વચ્ચે તીર દોરાય, કેવી રીતે, ક્યાંથી ક્યાં, જેની તરફથી જેની બાજુ ખેંચાયેલા રહે એની તરફ, એટલે આવી રીતે આપણે તીર દોરતા, મેં શીખવા દીધું આ બધું, જેના લીધે ફ્લોરિન પર આંશિક શું ઉત્પન્ન થાય, ઋણ વીજભાર, અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર। તો એમની વચ્ચે રચાયેલો જે સહસંયોજક બંધ છે, હવે સહસંયોજક ન કહેતા એને આપણે શું કહી શકીએ, તો કહી શકીએ એને ધ્રુવીય સહસંયોજક બંધ, કયો બંધ થઈ જશે, ધ્રુવીય સહસંયોજક। તો જ્યારે, મારો કહેવાનો અર્થ એવો છે કે હાઇડ્રોજન આવા પોતાની કરતા વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાય, અને જ્યારે આવા અણુ જથ્થામાં હોય, લાઈક ધેટ પાણી, બધાને ખબર છે પાણી જથ્થાની અંદર હોય તો H2O ના ઘણા બધા અણુ ધરાવતો હોય, આવી રીતે બીજો અણુ, આ પાણીનો ત્રીજો અણુ, એટલે જ્યારે લિક્વિડ ફોર્મમાં છે બધાને ખબર છે, તો ઘણા બધા અણુ એકબીજા સાથે હોય, ત્યારે થાય કેવું કે એક અણુમાં રહેલો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન, જો અમે પહેલા અણુની અંદર આંશિક ધન અને ઋણ વીજભાર દોરે બધાના દેખાય, જે પૈકી પ્રથમ અણુમાં, એટલે કે કોઈ એક અણુમાં રહેલો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન એ બીજા અણુમાં રહેલા વધુ વિદ્યુત ઋણમય, વધુ વિદ્યુત ઋણમય કોણ થાય, ઓક્સિજન, એની સાથે નિર્બળ આકર્ષણથી જકડાયેલો હોય છે। એવી જ રીતે બીજા અણુનો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન એ એના સિવાયના અણુ સાથે, એટલે કે આવડા અણુ સાથે, ઓક્સિજન જે હોય એની સાથે નિર્મળ આકર્ષણથી જોડાયેલો હોય, એમ અહીંયા આવડો હાઇડ્રોજન, અહીંયા આ હાઇડ્રોજન, અહીંયા ઓક્સિજન, એવી રીતે આગળ, અહીંયા આગળ, તો આ જે તૂટક રેખા વડે મેં દોર્યા એને કહેવાય એચ બંધ, એટલે વ્યાખ્યા એવી કહી શકાય, અથવા તો હું સામાન્ય વ્યાખ્યા સમજાવું તો એવું કહી શકીએ આપણે, કે જ્યારે કોઈ એક અણુમાં રહેલો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન
अन्य अणु में रहेला वधु विद्युत ऋणमय परमाणु तरफ आकर्षायेलो रहे अथवा तो तेनी वच्चे रचाता बंध ने हाइड्रोजन बंध कहे छे। निर्बल आकर्षण बल ने शुं कहे छे? हाइड्रोजन बंध। पड़ी खबर, बहु इजी वस्तु छे। चलो तो आपणे एक वार थियोरिकल मुद्दा जोई नाखे। तो ये कीधु छे के ज्यारे नाइट्रोजन ऑक्सीजन क्लोरीन जेवा ऊंचा विद्युत ऋणमय तत्व हाइड्रोजन परमाणु साथे सहसंयोजक बंध रचे ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનિક વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે છે, બધાને ખબર છે, જેથી અંશત ધન વીજભારિત હાઇડ્રોજન બીજા પરમાણુના વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે બંધ રચે, જેના બંધને કહેવાય હાઇડ્રોજન બંધ। અને સહસંયોજક બંધ કરતા તે વધુ નિર્બળ હોય, એટલે હાઇડ્રોજન બંધ સહસંયોજક બંધ કરતા નિર્બળ હોય। જેમ કે હમણાં મેં કીધું તું, મેં પાણીમાં કીધું તું, અહીંયા HF નું ઉદાહરણ આપ્યું છે। ધારો કે હાઇડ્રોજન છે, ફ્લોરિન છે, આનો બીજો અણુ હાઇડ્રોજન ક્લોરીન, આંશિક ઋણ આંશિક ધન, આંશિક ધન આંશિક ઋણ। તો અહીંયા કલર અલગ કરી દઈએ, ગ્રીન કલર કરું છું, જો એટલે દેખાય। તો અહીંયા હાઇડ્રો અરે સોરી ફ્લોરિન, બે આવું કેમ થયું? ફ્લોરિન અને હાઇડ્રોજન વચ્ચે આ જે બંધ રચાય ને નિર્બળ, એ બંધને કહેવાય હાઇડ્રોજન। હવે આ H બંધ જે હોય ને એ હંમેશા આ જે સહસંયોજક બંધ હોય ને એના કરતા કેવો હોય? નિર્બળ હોય। જેમ કે HF અણુમાં હાઇડ્રોજન બંધ એક અણુના હાઇડ્રોજન અને બીજા અણુના ફ્લોરિન પરમાણુ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે, આ રીતે દર્શાવી શકાય। સિમ્પલ છે, જેના ટપકાવાળી પદ્ધતિથી દર્શાવાય, જ્યારે સળંગ બંધ એ સહસંયોજક બંધ દર્શાવે, બધાને ખબર છે। હાઇડ્રોજન બંધ એ આકર્ષણ બળ છે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વિદ્યુત ઋણમય પરમાણુ ફ્લોરિન ઓક્સિજન નાઇટ્રોજન સાથે જકડી રાખે છે। એટલે હાઇડ્રોજન બંધ છે શું? તે એક પ્રકારનું આકર્ષણ બળ છે જે બીજા અણુના એટલે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન ફ્લોરિન નાઇટ્રોજન જેવા પરમાણુ સાથે શું કરે? જકડી રાખે છે। ડન। હવે હાઇડ્રોજન બંધની રચનાનું કારણ હવે કઈ નથી, આ તમને ખાલી ગુજરાતીમાં આખું ડિસ્ક્રિપ્શન આપ્યું। હાઇડ્રોજન પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ, એક સાથે બંધન પામે, વચ્ચે ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોનમાં હાઇડ્રોજનથી દૂર જાય, બીજા પરમાણુની સરખામણીમાં તે ધન બને અને બીજો પરમાણુ ઋણ બને, તો આ માનસિક ધન વીજભાર હાઇડ્રોજન પ્રાપ્ત કરે અને આંશિક ઋણ વીજભાર બીજો પરમાણુ પ્રાપ્ત કરે। અને આ સંક્ષિપ્ત સ્વરૂપે આવું લખી શકાય, હાઇડ્રોજન બંધની માત્રા સંયોજનની ભૌમિતિક અવસ્થા પર, સોરી ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે। એટલે હાઇડ્રોજન બંધ કેવો હશે, એટલે હાઇડ્રોજન બંધની માત્રા કેવી હશે, એ ભૌતિક અવસ્થા પર આધારિત। ભૌતિક અવસ્થા એટલે લિક્વિડ, ગેસ, સોલિડ। વાયુ અવસ્થાની અંદર હાઇડ્રોજન બંધ સૌથી ઓછા જોવા મળે, જ્યારે આમ તો સોલિડ ની અંદર તો હોતા જ નહીં, પણ ચાલે લિક્વિડ ની અંદર હાઇડ્રોજન બંધ કેવા જોવા મળે? પ્રબળ। અને જો સોલિડ માં રચતો હોય તો એનથી પ્રબળ હોય, પણ એનો આપણે ચર્ચા નહીં આવે કે ઘન અવસ્થામાં મહત્તમ અને વાયુ અવસ્થામાં નિમ્નતમ હોય છે। આમ હાઇડ્રોજન બંધ સંયોજનમાં રચના અને ગુણધર્મો પર પ્રબળ અસર કરે, એટલે જ આ એટલા માટે લખ્યું છે કે ઘણા બધા સંયોજનોના ગુણધર્મો હોય ને એનો મોસ્ટ ઓફ ડિફરન્સ હોવાનું કારણ હાઇડ્રોજન બંધ છે। એના પ્રકારોની ચર્ચા કરવાની છે, પણ પહેલા હું તમને આવા મેં કીધું છે તો મારે કહેવું તો પડશે જ તમને। હું એક વાર ફરતી કહું છું કે હાઇડ્રોજન બંધ એ ગુણધર્મો પર પ્રબળ અસર કરે, તો કહો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, સોળમા સમૂહના તત્વો લખ્યા, એમ કરો બાકીના બધાને જોવા દો, ખાલી બેનો જ વિચાર કરો। તો હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય તો બનાવે H2, સલ્ફર સાથે હાઇડ્રોજન જોડાય તો બનાવે H2S, જેમાં પાણી લિક્વિડ છે અને ગેસ છે। તો આનું રીઝન શું? એક જ તત્વના પરમાણુ એક જ સરખી રીતે પ્રક્રિયા કરતા હોવા છતાં પણ પાણી પ્રવાહી સ્વરૂપમાં રહે, જ્યારે સલ્ફર સાથે રચાતો હાઇડ્રેટ એટલે કે H2S ગેસ ફોર્મમાં રહે। તેનું રીઝન એક જ છે કે પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ વધુ હોય, જેથી એમાં રચાતા હાઇડ્રોજન બંધ પ્રબળ હોય,
જ્યારે H2S માં રચાતો હાઇડ્રોજન બંધ નિર્બળ હોય એટલે હાઇડ્રોજન બંધની માત્રા એની પ્રબળતા પણ ગુણધર્મો પર અસર કરે છે ક્લિયર કોઈ પણ પદાર્થનું લિક્વિડ સોલિડ આ જે સ્વરૂપ છે એ પણ હાઇડ્રોજન બંધને આભારી છે એ સિવાય ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં જે ડિફરન્સ થયો હાઇડ્રોજન બંધને આભારી છે તો ખબર પડી ગઈ હશે મારા કહેવાનો અર્થ શું થાય છે કે હાઇડ્રોજન બંધ ગુણધર્મો પર બી અસર કરે છે ક્લિયર તો હવે આપણે જોવાના છે હાઇડ્રોજન બંધના પ્રકાર બહુ ઈઝી પ્રકાર છે આંતરાણ્વીય અને આંતઃઆણ્વીય હવે અહીંયા હું છે ને એક સરસ મજાના ઉદાહરણ દ્વારા એ સમજો ઘણી વખત પૂછાતું હોય એટલે આંતરાણ્વીય આંતરાણ્વીય નામમાં જ ફરક છે ખાલી અને આંતઃઆણ્વીય નામ પરથી ખબર પડી જાય આંતઃઆણ્વીય એટલે અણુની અંદર જ અણુની અંદર ઉંદરનીઓ અંદર આંતરાણ્વીય એટલે અણુ અણુ વચ્ચે અણુ અણુ વચ્ચે જ્યારે પદાર્થના અણુ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હોય તો એવા હાઇડ્રોજન બંધને કહેવાય આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કોને જ્યારે કોઈ પદાર્થ હોય એના એક કરતા વધુ જુદા જુદા અણુ વચ્ચે લાઈક ધેટ હું એમ કહું મારી પાસે છે જો H2O H2O તો કહેવાય તમને હમણાં જ મેં સમજાવ્યું કે એક H2O એક પાણીનો અણુ હોય બીજા પાણીના અણુમાં રહેલા હાઇડ્રોજન પહેલાના ઓક્સિજન સાથે અને પહેલાના હાઇડ્રોજન બીજાના ઓક્સિજન સાથે અરે યાર તમને લોકો પાસે કલરનો બહુ શોખ લો અલગ અલગ દેખા તો આ એક અણુ હતો આ બીજો અણુ હતો બે અણુ વચ્ચે રચાયો ને તો આ આંતરાણ્વીય કહેવાય તો એવું જે ઉદાહરણ આપું છું હું તમને બેન્ઝીન વલય પર હોય છે અને અહીંયા એનોડ અને નામ થાય પેરા નાઇટ્રોફિનોલ શું નામ થાય પેરા નાઇટ્રોફિનોલ પેરા નાઇટ્રોફિનોલ ની અંદર કેવું થાય કે એક અણુમાં રહેલો OH NO2 બે સમૂહો છે જેમાં અહીંયા ઓક્સિજન આંશિક ઋણ હાઇડ્રોજન આંશિક ધન આની અંદર નાઇટ્રોજન આંશિક ધન ઓક્સિજન આંશિક ઋણ હવે જ્યારે બીજો પેરાનાઇટ્રોનો અણુ લઈશું પેરાનાઇટ્રોફિનોલ તો કંઈક આવું થશે એ સોરી આ બે ઋણ જ હોય આ ધન ઓક્સિજન સાથે બંધ રચાતો આ શું થયું અણુ અણુ વચ્ચે રચાયા તો આને કેવું કહેવાય આંતરાણ્વીય બીજું ઉદાહરણ મેં કીધું H2O ની બધા અને બીજું છે ઓર્થોનાઇટ્રોફિનોલ હવે ઓર્થોનાઇટ્રોફિનોલ હોય તમે વિચારજો જોજો ખબર પડી જશે હમણાં ઓર્થોનાઇટ્રોફિનોલ એટલે કહેવાનો અર્થ એવો છે કે અહીંયા OH હોય આવી રીતે જોડાયેલ ઓક્સિજન સાથે હાઇડ્રોજન આ ઓર્થોનાઇટ્રોફિનોલ જેમાં ઓક્સિજન આંશિક ઋણ હાઇડ્રોજન આંશિક ધન હમણાં જ કીધું તેમ નાઇટ્રોજન આંશિક ધન ઓક્સિજન આંશિક ઋણ એક જ અણુની અંદર રહેલો ધન બીજભારિત હાઇડ્રોજન એ જ અણુમાં રહેલા ઋણ બીજભારિત ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ રચે જો તૂટક રેખા વડે દોરું છું દેખાય તો આ અણુની અંદર બન્યો તો આને કહેવાય આંતઃઆણ્વીય ઇન શોર્ટ અત્યારે તમે એવું સમજો અમે એટલા માટે સમજો કારણ પૂછાય છે ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા પેરાનાઇટ્રોફિનોલના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે કોના વધારે કીધા પેરાના પેરાના કેમ વધારે આ નીચેનું સ્થાન હોય ને પેરા કહેવાય અત્યારે તમારા માટે નવું છે ડોન્ટ બી ગભરી પાઈ અત્યારે મેં કહ્યું તો કીધું તમને ના ભૂખી મારવાનું પેલાનો ઓર્થો કેવો તો ઓર્થો કરતા આ બધું આવવાનું છે આપણે આવશે ભાઈ ભણવાનું આપણે જ છે છેલ્લે 12માં 13માં ચેપ્ટરમાં આવે જ છે તો શાંતિ રાખો સોના મિલી રાખો હા તો હું એમ કહું છું કારણ એવું પૂછાય છે કે ઓર્થો નાઇટ્રોફિનોલ કરતા પેરા નાઇટ્રોફિનોલના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે તેનું કારણ શું
तो पेरा नाइट्रोफिनोल हो एनी अंदर शू है अंत सॉरी आंतरणवीय अणुअणु वच्चे शू रचाय जाय हाइड्रोजन जेना लीधे ना अणुअणु एक बीजा साथे शू थयेला होय जकड़ायेला એટલે એમને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે વધારે જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ ની અંદર એક જ અણુ ની અંદર હાઇડ્રોજન બંધ રચાયો એટલે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાયો જેના લીધે ના અણુ 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 વચ્ચે એટલું બધું આકર્ષણ બળ હોય નહીં તેના ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય પેરાના કેવા હોય વધુ અહીંયા ભી તમને ઉદાહરણ હા અહીંયા તમને ઉદાહરણ એ જ આપ્યું છે ઓર્થો નાઇટ્રોફિનોલ નું જો ઓર્થો નાઇટ્રોફિનોલ નું પણ આ દોર રચના દોરી છે જુદી રીતે હું હજી બી કહું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા ઘણા કે સર અહીંયા આવું દોર્યું છે તમે આવું દોર્યું કેમ એમ ચાલે દોડે નાચે કૂદે રમે ભાગે એના વિશે તમને ખબર પડે ચેપ્ટર નંબર 12 છે ઓર્ગેનિક તમને અત્યારે આ ખબર પડી હોય તો આ જ રીતે દોરજો ધીસ ઇઝ ધ બેસ્ટ વે બાકી આમાં આપણે એમ દોર હોય તો દોર તો બધાને ખબર પડી હશે પડી હોય ના હું પડી ના હું ચૂકી ગયા જોડે જોડે તૈયાર કરવાનું રાખો યાર બાકી રાખશો તમે મે તો આ સાથે આપણો અહીંયા ચેપ્ટર નંબર 4 પૂરું થાય છે ચેપ્ટર નંબર 4 નો આ લખી દઉં છું TH E N D હે બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ ઓકે ચલો બાય